નિલેશ કુંભાણી ઉમેદવાર છે એ જુઠ્ઠું બોલ્યા હતા, પોતાનો ઉમેદવાર છે એ નિલેશ કુંભાણીનો ટેકેદાર છે, રમેશ પોલરા હાજર થઈ ચૂક્યા છે, કોંગ્રેસના નેતા મોજૂદ છે, રમેશ પોલરા ક્યાં છે? ખબર નથી, અત્યાર સુધીની વાત છે, અત્યારે જે સમય થયો છે અત્યારે અહીંયા હાજર નથી. શું લાગે છે, કોંગ્રેસે મોટી ભૂલ કરી છે નિલેશ કુંભાણીને ટિકિટ આપી? ના, એવું હું નહીં કહી શકું અત્યારે કે મોટી ભૂલ કરી છે એવું, કારણ કે ખૂબ વહેલું છે આ બધું, કારણ કે જો ને તોમાં છે, એ તો હવે બધું પતે અને ત્યાર પછી ખબર પડે કે શું છે. જે રીતે વાત કરવામાં આવે છે કોંગ્રેસના જે નેતા કાર્યકર્તા એ ટેકેદાર હોય છે, આ તો સંબંધીને મૂકી દીધા. ચોક્કસથી આ એમના સંબંધી હતા, એમને કે વિશ્વાસુ છે એમ કરીને એને મૂકેલા હોય, એટલે એ વાત સાચી છે કે કોંગ્રેસના કાર્યકર્તા નહોતા, એમના સગા સંબંધી હતા. હવે એ તો દિનેશભાઈ ને જ ખબર હોય ને, એનો એ સવાલ નો જવાબ એ જ આપી શકે. સમજી ગયો, હા હા, આ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે, પણ જે સવાલ ઊભા કરે છે એમને જ ખબર હોય ને શું થયું છે ને શું નથી થયું. ટેકેદારો હોય છે, એમના પ્રૂફ લેવામાં આવે છે, એમનું એફિડેવિટ પણ લેવામાં આવે છે અને એમની સાઇન પણ કરાવવામાં આવે છે, આ પ્રક્રિયા હોય છે. આ કેસમાં શું થયું? આ કેસની અંદર સૌથી પહેલા તો જે ટેકેદારો છે એમની ખરેખર સાઇન કરવામાં જ આવી છે, પાછળથી જે કંઈ પણ થયું હોય, દાગ ધમકી દબાણ લોભ લાલચ જે કંઈ પણ હોય એ અત્યારે આપણે નહીં કહી શકીએ. નહીં, ગઈકાલે પણ સંપર્ક નહોતો, કારણ કે જો સંપર્ક હોય તો એ હાજર હતા. ગઈકાલે એ જે રીતે પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા, ચાર વ્યક્તિ અહીંયા હતા, જે ડમી અને મુખ્ય ઉમેદવાર હતા એમના ત્રણ ટેકેદાર, એટલે સૌથી પહેલી આ વાત છે કે કોઈ કંઈ પણ થયું હોય એ સામે આવે ત્યારે જ ખબર પડે કે શું થયું હતું. તો હા, તો એનો જવાબ એ જ આપી શકે ને, જે અત્યારે બી એવું કહે છે કે ભાઈ એમણે કીધું હતું, તો એનો જવાબ એ જ આપી શકે, એનો જવાબ અમારી પાસે ન મળે. હવે એ હિયરિંગ ચાલી રહ્યું છે પછી ખબર પડે, કારણ કે એ બધી કાયદાકીય પ્રક્રિયા છે, એના માટે અમે અત્યારે કેવું બહુ વહેલું છે. એક પણ ટેકેદાર ઉપર નથી, તો નિલેશ કુંભાણીએ એવું કેમ કીધું કે રમેશ પોલરા છે એ આવી ચૂક્યા છે? હવે એ તો એનો જવાબ નિલેશભાઈ જ આપી શકે ને, એનો જવાબ તો આપણી પાસે નથી મળવાનો. કેમ જૂઠું બોલી રહ્યા છે નિલેશભાઈ? હવે એ તો હવે અહીંયા આવે ને બહાર આવે ત્યારે ખબર પડે કે કેમ જૂઠું બોલી રહ્યા છે.